જોઈ રહ્યા છો 24 કલાક ન્યૂઝ. અને સૌ પ્રથમ વાત કરીએ તો આજથી આરટીઓના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટેના નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી ચૂકી છે. તો રાજ્ય સરકારે જે કેન્દ્ર સરકારે જાહેર કરી છે દંડની રકમ, તેના કરતા 50% ઓછી રકમ જાહેર કરી છે, જેના કારણે લોકોને મુશ્કેલી ન નડે. પણ મહત્વની વાત એ છે કે જે નિયમો છે તે પાળવા જોઈએ, જેના કારણે દંડ ન ભરવો પડે. નવા વ્હીકલ એક્ટનો રાજકોટમાં અનોખો વિરોધ થઈ રહ્યો છે. વાહન ચાલકે માથા પર તપેલી પહેરીને નોંધાવ્યો વિરોધ. હેલ્મેટના બદલે તપેલી પહેરીને વ્યક્ત કર્યો રોષ. જેતપુરમાં એક વૃદ્ધે પણ તપેલી પહેરીને રોષ વ્યક્ત કર્યો હતો. જુદી જુદી રીતે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ એક પ્રકારના બહાના છે, કારણ કે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. વાહન લેતી વખતે પણ તેની સાથે હેલ્મેટ આપવામાં આવે છે, અને જે પણ આરટીઓના કાયદા પ્રમાણે હેલ્મેટ પહેરવું જોઈએ. ટુ વ્હીલર ચાલકે રસ્તા પર જતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, અને તે ન પહેરવાના આ પ્રકારે બહાના થઈ રહ્યા છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત પાસેથી. રક્ષિત, જે રીતે રાજકોટમાં હેલ્મેટ ન પહેરવા માટેના અલગ અલગ જે નીત નવા તુક્કાઓ થઈ રહ્યા છે, નીત નવા બહાનાઓ થઈ રહ્યા છે, તેમાં બે લોકોએ માથે તપેલી પહેરી હતી, તેમને દંડ થયો હતો? ચોક્કસ મિથુન, જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર છે તે ક્યાંક આ હેલ્મેટ કાયદાનો અનોખો વિરોધ જોવા મળ્યો છે. આમ તો જે રીતે જોવા જઈએ તો આજથી નવા નિયમની અમલવારી શરૂ થઈ ગઈ છે, અને સરકાર દ્વારા દંડ માટેની વાત છે તે કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 1 લાખનો દંડ છે તે પણ વસૂલવામાં આવ્યો છે. પરંતુ જે રીતે વિરોધ કરતા જે આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. આ જે વિડીયો છે તે શહેરના તાલાવો રોડ પરનો વિડીયો છે. તે ગઈકાલના સવારના સમય છે. તે પોતે પોતાના માથા ઉપર હેલ્મેટ પહેરવાના બદલે છે તે તપેલી રાખીને આ રીતે વિરોધ કરતો હતો, પરંતુ પોલીસ દ્વારા છે તે ગઈકાલે તેમને કોઈ પણ પ્રકારનો દંડ છે તે ફટકારવામાં નથી આવ્યો. પરંતુ જે રીતે આ રીતે પોલીસની મજાક બનાવવામાં આવતી હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા જે કાયદો તૈયાર કરવો છે અને કાયદાનું પાલન કરવું તે દરેક જનતાની ફરજ હોય છે. પરંતુ ક્યાંક રીતે વિરોધના સ્વરૂપમાં જે મજાક અને મસ્કરી કરતા હોય તેવું પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ રીતનો વિરોધ કરવો તે કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. સરકાર દ્વારા વાહન ચાલકોની સલામતી માટે છે તે આ કાયદા બનાવવામાં આવ્યો હોવાનું વારંવાર કહેવામાં છે. તેમ છતાં પણ રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યનો જે જેતપુર વિસ્તાર છે ત્યાં આગળ આ રીતનો વિરોધ કરતો વિડીયો છે તે સામે આવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આ લોકોને પણ દંડ ફટકારવો છે તે ખૂબ જ જરૂરી છે. જી જી, આભાર રક્ષિત માહિતી આપવા બદલ. તો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, માત્ર તેના માટે નહીં કે પોલીસ દંડ કરે એટલે, પણ પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જોઈએ. પણ લોકો આ નીત નવા તુક્કાઓ અપનાવી રહ્યા છે અને આ રીતે વિરોધ કરી રહ્યા છે. તો કોઈ લોકો આ પ્રકારે તપેલી પહેરીને માથે અને વાહન ચલાવી રહ્યા છે, તો આ પ્રકારે જો કોઈ વ્યક્તિ વાહન ચલાવે તો પણ તેને દંડ થઈ શકે છે. તો આજથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે. રાજકોટમાંથી ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે 1,10,100 રૂપિયાનો દંડ. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર લોકો પાસેથી આ દંડ વસૂલવામાં આવ્યો છે, અને બપોરે 1 વાગ્યા સુધીમાં આટલો દંડ વસૂલવામાં આવ્યો છે. તો ઘણા લોકો રાજકોટમાં જે હવે હેલ્મેટ પહેરતા થયા છે, પહેલા 10% લોકો હેલ્મેટ પહેરતા હતા, હવે 50% લોકો હેલ્મેટ પહેરતા થયા છે. ઉલ્લેખનીય છે કે દંડની રકમ વધવાના કારણે હવે લોકો હેલ્મેટ પહેરતા થયા છે, પણ પોતાના સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જોઈએ.